नमस्कार विद्यार्थी मित्रों, हवे आज आपणे भारतनो न्यायतंत्र चेप्टर नंबर 11 नवो मुद्दो शुरू करवा जई रह्या छीए के भारतनो न्यायतंत्र आपणा देशमां न्यायतंत्र माटे केवी शासन व्यवस्था छे, केवा कायदाओनुं घड़तर नियमन आयोजन करवामां आवेलुं छे, कायदाओना आधारे बंधारणनी कामगीरी शुं छे અને બંધારણ આપણને કઈ કઈ બાબતો માટેની યોગ્ય કામગીરી સૂચવે છે. તો સૌથી પહેલું આપણે ન્યાયતંત્ર વિશે વાત કરીએ એ પહેલાં કે ધારાસભા અને કારોબારી કે જે સરકારના બે મહત્ત્વના અંગ હતા, આ મહત્ત્વના બે અંગ પર આપણે ચર્ચા કરી લીધેલી છે. પણ હવે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ સરકારનું ત્રીજું અને મહત્ત્વનું અંગ છે. કયું? તો ન્યાયતંત્ર, કે જેનું મુખ્ય કાર્ય સ્વતંત્ર બનીને, નિષ્પક્ષ રહીને અને તટસ્થીકરણ દર્શાવી અને ખાસ નિર્ભીક બનીને કે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર એને સ્વતંત્ર રહીને ચોક્કસ નિર્ણય લેવાનો રહેશે. તો સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા તટસ્થી એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. આજે ન્યાય આપણને દરેક ક્ષેત્રમાં પહેલી પ્રાયોરિટી હોય છે કે મને આ બાબતોનો અન્યાય થાય છે, માટે મારા ન્યાય માટે હું પોતે ખુદ લડવા માટે તૈયાર થઈશ. જેટલી ન્યાયની તમને ખુદને અપેક્ષા છે, એટલો જ ન્યાય તમે ખુદ પણ રાખીને એવા નિર્ણયો કરતા થાઓ કે જેથી કરીને સમાજના એક સાચા નાગરિક તરીકે તમારી તુલના કરી શકાય. જેવી રીતે આપણે કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ કરીએ છીએ, નિયમોનો વિરોધમાં જઈને, નિયમોનો વિરોધ કરીને ક્યારેક લડવા પણ તૈયાર થઈ જાય છે, તો આ બાબતોમાં ન્યાય જરૂરી છે. અમુક બાબતોમાં કાયદાઓ બનાવવાને બદલે આપણે કાયદાઓ બનાવતા તો નથી, પરંતુ બનાવેલા કાયદાઓ કે જેમાં સરકારે આયોજન કરેલું છે એ કાયદાઓને પણ ક્યારેક તોડવામાં, એ નીતિ નિયમોને ભંગ કરવામાં ક્યારેક આપણો પણ ક્યાંક ફાળો રહેલો હોય છે. તો આ બાબતોમાં આપણે પરિવર્તનની મહત્ત્વતા ખૂબ જરૂરી અને ખૂબ જ અગત્યની છે. હવે આપણે જે માળખું જોઈ રહ્યા છીએ, જે પિરામિડ આકારની રચના છે, કે દેશમાં સૌથી ટોચનું, મહત્ત્વનું અને અગત્યનું સ્થાન સર્વોચ્ચ અદાલતનું છે. વડી અદાલત, જિલ્લા પ્લસ તાલુકા અદાલત, ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલત, આ બધી જ અદાલતોનું મુખ્ય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં આ કોઈ પણ અદાલતનો વિરોધ સર્વોચ્ચ અદાલતમાં કરી શકાતો નથી. સર્વોચ્ચ અદાલત કે જેનું સ્થાન દેશમાં ટોચનું, મહત્ત્વનું અને ખૂબ અગત્યનું સ્થાન છે, આ અદાલતમાં દરેક બધી જ અદાલતો માટે સર્વોચ્ચ અદાલત છે જે ખૂબ જ બંધનકર્તા છે. આ કોઈ પણ અદાલતના નિર્ણયો સર્વોચ્ચ અદાલત બદલી શકે છે, સર્વોચ્ચ અદાલત ફેરફાર પણ કરી શકે છે. સજા કે દંડમાં નિયમોના બદલાવના સ્વરૂપમાં પણ ક્યાંક નાના મોટા ફેરફાર પણ સર્વોચ્ચ અદાલત ધારે તો થઈ શકે છે, પરંતુ વડી અદાલત, જિલ્લા કે તાલુકા અદાલત, ટ્રાયલ કે વિશિષ્ટ અદાલતો, આ અદાલતો સર્વોચ્ચ અદાલતે આપેલા નિયમોનો અથવા તો કાયદાઓનો ક્યારેય ઉલ્લંઘન કે ભંગ કરી શકતી નથી. એનું એક જ કારણ છે કે સર્વોચ્ચ અદાલત આ તમામ અદાલતો માટે એક બંધનકર્તાના રૂપમાં ઘડાયેલી છે, માટે સર્વોચ્ચ અદાલતનું સ્થાન દેશમાં સૌથી મહત્ત્વનું અને અગત્યનું છે. જ્યારે બીજા સ્તર પર વડી અદાલતની રચના થાય છે, વડી અદાલતનું કાર્ય હંમેશા રાજ્યની વચ્ચે પણ હોઈ શકે, રાજ્ય અને રાજ્યની વચ્ચે પણ હોઈ શકે, એક રાજ્યમાં પણ હોઈ શકે છે, બે રાજ્યમાં પણ જોવા મળે અને બે કરતાં વધારે રાજ્યમાં પણ જોવા મળે.
एक विस्तार के जे आपणे पूर्वनी वात करिए तो सात राज्योनी वच्चे मात्र एक ज वड़ी अदालतनी रचना थयेली छे। वड़ी अदालतोनी बाबतमां वात करिए तो क्यारेक एक राज्यमां मुख्य एक ज अदालत पण जोवा मळे छे अने क्यारेक परिस्थिति एवी पण घडતર થાય છે કે અનેક કરતાં વધુ રાજ્યોના જૂથમાં પણ બધા જ રાજ્યોની વચ્ચે માત્ર એક જ વડી અદાલતની રચના થાય છે। એથી આગળ કે જિલ્લા પ્લસ તાલુકાની વાત કરીએ તો જિલ્લા સ્તરે જિલ્લા અદાલતોની રચના થાય છે, એવી જ રીતે તાલુકા સ્તરે તાલુકા અદાલતની રચના થાય છે, જ્યારે વિશિષ્ટ અને ટ્રાયલ અદાલત આ અદાલતોની વાત આપણે કરીએ તો આ બંને એ અદાલતો છે કે જ્યાં નાના મોટી તકરાર પાણી બાબતે, વીજળી બાબતે, ખેતરમાં પાણી ના મળવા બાબતે, નદીઓની પાણીની વહેંચણી બાબતે, ઘરના નાના મોટા પ્રશ્નોના ઉકેલ બાબતે, સામાન્ય પ્રશ્નોનો ઉકેલ વિશિષ્ટ અને ટ્રાયલ અદાલતોમાં કરવામાં આવે છે। એથી આગળ ન્યાયની પ્રક્રિયામાં ક્ષતિ અથવા તો વિલંબ ન થાય એ માટે નાગરિકને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે એના માટે જ બંધારણનો હેતુ સરે છે। સાચા અર્થમાં બંધારણનો હેતુ ક્યારે સાકાર થશે? આ હેતુ માત્ર ને માત્ર ત્યારે સાકાર થશે કે ન્યાયની પ્રક્રિયામાં જે વિલંબ થાય છે, ઘણી ક્ષતિઓ, ઘણી ખામીઓ છુપાયેલી છે, આજે માત્ર એક અદાલત નહીં પણ ઘણી ખરી અદાલતોમાં પડતર કેસોની ફાઇલો આજે બંધ થયેલી પડી છે। કારણ આ પરિસ્થિતિ એટલા માટે સર્જન નવી રૂપમાં કરવાની બાબત એટલા માટે સર્જાય છે કે જે પડતર કેસો પડેલા છે તેનો ઉકેલ આજ સુધી નાગરિકને મળેલો નથી। ક્યારેક નાગરિક અદાલતના નીતિ નિયમોથી કંટાળીને સમાજના વિરોધક કાર્ય તરીકે આગળ વધે છે, તો શું આ સાચા જ અર્થમાં ફળીભૂત થશે? નહીં થાય। માટે આપણે એવું કાર્ય કરવાનું છે કે ક્ષતિને, વિલંબમાં જે પરિસ્થિતિઓની સર્જનાત્મક બાબતો છે, આ વસ્તુને આપણે રોકવાની જરૂર છે, આ વસ્તુને આપણે અટકાવવાની છે। શા માટે? તો કે નાગરિક જ નાગરિકનો દુશ્મન બની અને સમાજના નિયમને તોડતો ન થાય। કારણ તો કે ક્યારેક એવું પણ બને છે કે કાયદા અને નીતિ નિયમો આપણા માટે તો સાચા અર્થમાં સારા જ છે, પરંતુ આમ નાગરિક કે જે વધુ પડતી આવક આપીને પોતે ન્યાય નથી મેળવી શકતો, ત્યારે સામાન્ય માણસ જ આતંકવાદીઓના સ્વરૂપમાં નકારાત્મક પગલાઓ લઈ અને ખોટી વમળો આપણા દેશમાં સર્જી અને વિકાસના બદલે વિનાશના કાર્યો કરતો થઈ જાય છે, અને ત્યારે આપણો જ સમાજ આપણા નાગરિકના વિરોધમાં જાય છે। માટે જે ન્યાય આપવાની પરિસ્થિતિ છે એ ન્યાયની દરેક બાબતોમાં એટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે કે વિલંબ અને ક્ષતિ ન થાય અને વહેલામાં વહેલી તકે દરેક નાગરિકને એના જે આધારના અર્થમાં, એને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય એને મળતો રહે। હવે આપણે વાત કરવાની છે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત। સાચા અર્થમાં દેશના ન્યાયતંત્રમાં સૌથી મહત્ત્વનું અને ટોચનું અગત્યનું સ્થાન છે એ સર્વોચ્ચ અદાલતનું છે કે જેની બેઠક આપણા નવા દિલ્હીમાં આવેલી છે। એ ઉપરાંત સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓ, ન્યાયાધીશની બાબતમાં મુખ્ય ન્યાયાધીશ એક જ હોય છે, જ્યારે અન્ય ન્યાયાધીશોની સંખ્યા 28 હોય છે। રાષ્ટ્રપતિ જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે। આ નિમણૂક ન્યાયાધીશની જે કરવામાં આવેલી છે એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે। હવે અહીંયા બીજા વધારાના મુદ્દા કે રાષ્ટ્રપતિ કે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે એ નિમણૂક એ શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે। જ્યારે એક ન્યાયાધીશ જે કાર્ય સર્વોચ્ચ અદાલતનું એને જે સોંપવામાં આવેલું કાર્ય જ્યારે બોજરૂપ બની જાય, એના કાર્યના બોજમાં વધારો થતો લાગે, ત્યારે રાષ્ટ્રપતિ
ને જો એવી બાબત લાગે કે એક જ ન્યાયાધીશના કાર્યના ભારણમાં થોડો વધારો થયો છે તો રાષ્ટ્રપ્રમુખ પાસે એ સત્તા છે કે સિનિયોરિટી અથવા તો શ્રેયાનતાના ધોરણે અન્ય ન્યાયાધીશની નિમણૂક છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને એક કાર્યના ભાગરૂપે સાત સહકાર આપી અને એક નવા ન્યાયાધીશની કામ સોંપણી કરી શકે છે. એ જે નવા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી આ સત્તા છે એ પણ રાષ્ટ્રપ્રમુખ પાસે રહેલી છે. સિનિયોરિટી અને શ્રેયાનતાના ધોરણે જે બીજા નવા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવેલી છે એ સર્વોચ્ચ અદાલતના કામમાં થોડીક મદદ કરશે અને એ મદદ કરી અને જે મુખ્ય ન્યાયાધીશ છે તેના કાર્યના બોજમાં થોડો ઘટાડો કરશે. માટે સૌથી વધારે કાર્યનો બોજ એક જ વ્યક્તિ એટલે કે મુખ્ય ન્યાયાધીશ પર ન રહે માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક પણ શ્રેયાનતા અને સિનિયોરિટીના આધારે કરે છે.